हेलो स्टूडेंट्स, अत्यार सुधीना लेक्चर में आपणे जोयुं के मात्र अवरोध धरावता परिपथ में प्रवाह अने वोल्टेज समान कड़ा में होय छे, परंतु मात्र इंडक्टर अने मात्र कैपेसिटर धरावता परिपथ में प्रवाह अने वोल्टेज वच्चे नो कड़ा तफावत पाई बाय टू होय छे। एटले के इंडक्टर धरावता परिपथ में प्रवाह ए वोल्टेज करता पाई बाय टू जेटलो पाछळ होय छे। कैपेसिटर धरावता परिपथ में प्रवाह ए वोल्टेज करता पाई बाय टू जेटलो आगळ होय छे। परंतु जो इंडक्टर कैपेसिटर अने अवरोध ने एक बीजा साथे श्रेणी में जोड़वामां आवे अने एलसीआर श्रेणी परिपथ तैयार करवामां आवे अने आ एलसीआर श्रेणी परिपथ ने आ एलसीआर श्रेणी परिपथ ने वोल्टेज प्राप्ति स्थान साथे जोड़वामां आवे, एसी वोल्टेज प्राप्ति स्थान साथे जोड़वामां आवे, तो वोल्टेज अने प्रवाह वच्चेनो कड़ा तफावत केटलो थाय। समझो के इंडक्टर अवरोध अने कैपेसिटर ने इंडक्टर अवरोध अने कैपेसिटर ना श्रेणी जोड़ाण ने एसी वोल्टेज प्राप्ति स्थान साथे जोड़वामां आवे तो प्रवाह अने वोल्टेज प्रवाह अने वोल्टेज वच्चेनो कड़ा तफावत केटलो थाय। तो प्रवाह अने वोल्टेज वच्चेनो कड़ा तफावत आपणे बे रीते शोधी शकाय। कई बे रीत? तो एक रीत छे फेजरनी रीत, एक रीत छे फेजरनी रीत अने बीजी जे रीत छे એ છે વૈશ્લેષિક રીત। વૈશ્લેષિક રીત જેને એનાલિટિકલ મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો હવે પછીના આપણે બે લેક્ચરમાંથી એક લેક્ચરમાં ફેઝરની રીત જોઈશું અને બીજા લેક્ચરની અંદર આ વૈશ્લેષિક રીત જોઈશું। ઓકે દોસ્તો, તો આજના લેક્ચરમાં આપણે ફેઝરની રીત વાત કરીશું। શા માટે આ બે રીતનો ઉપયોગ કરવામાં આવે છે? તો એલસીઆર શ્રેણી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા સંબંધ શોધવા માટે આ બે રીતનો ઉપયોગ કરવામાં આવે છે। એક ફેઝરની રીત અને બીજી છે વૈશ્લેષિક રીત છે। હવે આપણે ફેઝરની રીતથી આઈ અને વી વચ્ચેનો કડા તફાવત શોધવો છે તો પહેલાં આપણે એલસીઆર ના ફેઝર ડાયાગ્રામ દોરી નાખીએ। તો આપણને ખબર છે કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહનો ફેઝર અને વોલ્ટેજનો ફેઝર એક જ દિશામાં હોય છે। હવે એલમાં તો તમારે એલ બનાવી નાખવાનો આ રીતે, એ આ રીતે એલ બનાવી નાખવાનો, આ આઈ અને આ વોલ્ટેજનો ફેઝર, પ્રવાહનો ફેઝર વોલ્ટેજના ફેઝર કરતાં પાઈ બાય ટુ જેટલો પાછળ, અને કેપેસિટરમાં પ્રવાહનો જે ફેઝર છે એ વોલ્ટેજના ફેઝર કરતાં પાઈ બાય ટુ જેટલો આગળ, ઇન્ડક્ટરમાં પ્રવાહનો ફેઝર વોલ્ટેજના ફેઝર કરતાં પાઈ બાય ટુ જેટલો પાછળ, કેપેસિટરમાં પ્રવાહનો ફેઝર વોલ્ટેજના ફેઝર કરતાં પાઈ બાય ટુ જેટલો આગળ છે। હવે તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્ડક્ટર એલ, કેપેસિટર સી અને અવરોધ આરના શ્રેણી જોડાણને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે। અને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ કેટલો છે? તો એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ છે વી ઇઝ ઇક્વલ ટુ વી એમ સાઇન ઓમેગા ટી છે, એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ। ધારો કે કોઈ ટી સમય અવરોધ આરમાંથી પસાર થતો પ્રવાહ આઈ, કેપેસિટર પર જમા થયેલો વિદ્યુત ભાર ક્યુ અને ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર ડીઆઈ બાય ડીટી છે, જેના પરિણામે આપણને આરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી આર મળે છે,
કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VC મળે છે અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VL મળે છે. હવે ખાસ સમજો જે તમને કહેવા જઈ રહ્યો છું એ કે આ બંધ પરિપથમાં આપણે કિચોફનો નિયમ લાગુ પાડીએ. બંધ પરિપથમાં કિચોફનો નિયમ લાગુ પાડે તો હું અહીંથી શરૂઆત કરું તો પોઝિટિવ ટુ નેગેટિવ શું લખાશે? શું લખાશે? માઇનસ VL. પોઝિટિવ ટુ નેગેટિવ માઇનસ VC. પોઝિટિવ ટુ નેગેટિવ માઇનસ VR. નેગેટિવ ટુ પોઝિટિવ પ્લસ V ઇઝ ઇક્વલ ટુ 0. માટે આપણે લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ, હું આ રીતે લખું છું, VR પ્લસ VC પ્લસ VL. હું આને કહી દઉં સમીકરણ નંબર 2 કહી દઉં છું. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. જો હવે ધ્યાન રાખજો કે હું આ ત્રણેય ફેઝર ડાયાગ્રામને એકમાં જ બતાવું તો સમજો શું થશે. આ પ્રવાહનો ફેઝર, ઓકે, આ VL, આ VC અને અહીંથી આ VR. હવે સમજો હું શું કહેવા માગું છું. હવે LCR શ્રેણીમાં જોડેલા છે અને આપણને ખબર કે શ્રેણી જોડાણમાં દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય પરંતુ દરેક ઘટકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જુદો જુદો હોય. દરેક ઘટકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જુદો જુદો હોય. તો અહીંયા ત્રણે ત્રણ ઘટકો LCR શ્રેણીમાં જોડેલ હોવાથી દરેક ઘટકમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય સમાન હશે અને પ્રવાહ સમાન કળામાં હશે. તમે અહીંયા જોઈ શકો છો, એટલે જ મેં આકૃતિ અહીંયા બતાવી છે કે દરેક ઘટકમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય એટલે કે કંપવિસ્તાર સમાન હશે અને પ્રવાહ સમાન કળામાં હશે, કારણ કે ત્રણે ત્રણ ઘટક શ્રેણીમાં જોડેલા છે. પરંતુ LCR ના વોલ્ટેજની કળા સમાન નથી. સમજો, અમે પ્રવાહ સમાન કળામાં છે પરંતુ વોલ્ટેજ સમાન કળામાં નથી. આથી આપણે વોલ્ટેજનો સરવાળો V ઇઝ ઇક્વલ ટુ VR પ્લસ VC પ્લસ VLની રીતે કરી શકીએ નહીં. ખાસ સમજો, અહીંયા ત્રણેય ઘટકના વોલ્ટેજ છે એ વોલ્ટેજની કળા સમાન નથી. ત્રણેય ઘટકના વોલ્ટેજની કળા સમાન નથી. તમે અહીંયા જોઈ શકો વોલ્ટેજ પ્રવાહ કરતાં પાઈ બાય 2 જેટલો આગળ છે, અહીંયા પાછળ છે, અહીંયા પ્રવાહની દિશામાં છે. તો ત્રણેય ઘટકના વોલ્ટેજની કળા સમાન નથી. આથી આમનો સરવાળો આપણે V ઇઝ ઇક્વલ ટુ VR પ્લસ VC પ્લસ VLની રીતે કરી શકીએ નહીં. તો પ્રશ્ન થાય તમને કે સાહેબ વોલ્ટેજની કળા સમાન નથી તો પછી એમનો સરવાળો કઈ રીતે કરવો જોઈએ? તો તેમનો સરવાળો આપણે ફેઝરની રીતથી કરવો જોઈએ અને આથી ફેઝરની રીતનો ઉપયોગ થાય છે. કોઈ તમને આ સવાલની અંદર પૂછે કે કેમ ફેઝરની રીતનો ઉપયોગ કર્યો છે, તો અહીંયા વોલ્ટેજની કળા સમાન ન હોવાથી એમનો સરવાળો આપણે સામાન્ય સરવાળાની જેમ કરી શકતા નથી. આથી વોલ્ટેજનો સરવાળો કરવા માટે ફેઝરની રીતનો ઉપયોગ થાય છે. તો પછી આ સમીકરણને આપણે ફેઝરના રૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? આ જે સમીકરણ છે એને આપણે ફેઝરના સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો હું આ સમીકરણને ફેઝરના સ્વરૂપમાં લખું. તો ધ્યાન આપજો, વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો ફેઝર એને હું V વડે દર્શાવું છું, ઓકે. અવરોધના ફેઝરને હું VR વડે દર્શાવું છું. કેપેસિટરના ફેઝરને હું VC વડે દર્શાવું છું અને ઇન્ડક્ટરના ફેઝરને હું VL વડે દર્શાવું છું. હવે આ થિયરી સરળતાથી સમજી શકાય ને એટલા માટે આપણે એની ઉપર વેક્ટરની નિશાની કરીએ છે. આ રીતે મેં તમને કીધું ફેઝર ઉપર આપણે સદિશ મૂકી શકીએ, પરંતુ આપણને ખબર છે કે વોલ્ટેજ એ સદિશ રાશિ નથી, ફક્ત આપણે એને ઘૂમતા સદિશ સ્વરૂપે અહીંયા રજૂ કરેલી છે, એટલે સરળતાથી સમજી શકાય એટલા માટે હું એમની ઉપર તીરની નિશાની કરું છું, ઓકે. તો હવે જુઓ કે આપણે આ વોલ્ટેજનો સરવાળો કરવો છે, તો આ વોલ્ટેજનો સરવાળો આપણે
कई रीते करीशु। तो आ वोल्टेज नो सरवाळो आपणे सदिशोना सरवाळानी त्रिकोणनी रीतनी मददथी करीशु। कई रीते सदिशोना सरवाळाना त्रिकोणनी रीतनी मददथी, एटले ज मैं आ वोल्टेज उपर तीननी निशानी मूकेली छे। हवे सदिशोना सरवाळाना त्रिकोणनी रीत तो तमने खबर ज छे કે કોઈ સંદર્ભ બિંદુમાંથી પ્રથમ સદિશના મૂલ્ય જેટલો અને એની દિશામાંનો સદિશ દોરો, પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૂંછ આવે એ રીતે બીજો સદિશ દોરો, પ્રથમ સદિશના પૂંછ અને બીજા સદિશના શીર્ષને જોડતો પરિણામી સદિશ દોરો। ઓકે, એ રીતે આપણે આ વોલ્ટેજનો સરવાળો સદિશની રીતથી કરીશું। હવે સમજો કે આપણને ખાલી એટલી જ ખબર છે કે પ્રવાહ સમાન કળામાં છે, प्रवाह ए समान कड़ा में है, वोल्टेज समान कड़ा में नहीं। तो प्रवाह समान कड़ा में है तो आप एक काम करिए कि आप एक संदर्भ रेखा ले लीजिए, अँ एक हूँ संदर्भ रेखा ले लो छूँ आ रीतनी, अने आ रेखा ने अपने प्रवाहना फेजर तरीके ले लीए, प्रवाहना फेजर तरीके ले लीए। ओके, कारण कि आपने खबर कि दरेक घटक में पसार तो प्रवाह सामन है, तो मैं एक संदर्भ रेखा लीधी है, अपने प्रवाह फेजर तरीके ली लीधी। हमें आप एल सी आर फेजर दर्शाई है, तो अवरोध मे वोल्टेज फेजर कई दिशा में थे, तो अवरोध मे वोल्टेज फेजर ये तो प्रवाह की दिशा में हे, एट्ले आईना फेजर की दिशा में हे, प्रवाह फेजर की दिशा में हे। हूँ आने कीधु वी आर सदीश, बराबर है। હવે ઇન્ડક્ટર માટે વોલ્ટેજનો ફેઝર દોરીએ, તો ઇન્ડક્ટર માટે વોલ્ટેજનો ફેઝર અહીંયા આવશે, એ અહીંયા, જેને આપણે કહી દઈએ વી એલ સદીશ। આ આકૃતિ ખાસ સમજવાની છે, અને આપણને ખબર છે કે ઇન્ડક્ટરમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં પાય બાય ટુ જેટલો પીછું પાછળ હોય છે। હવે આપણે કેપેસિટર માટે વોલ્ટેજનો ફેઝર બતાવીએ, તો વોલ્ટેજનો ફેઝર કેપેસિટરની અંદર આ દિશામાં મળશે, એ આ દિશામાં। ઓકે, જેને હું વીસી વડે દર્શાવી દઉં। તો આપણને ખબર છે કે કેપેસિટરની અંદર પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાય બાય ટુ જેટલો આગળ હોય છે, એટલે આ એંગલ અહીંયા કેટલો બન્યો, તો આ એંગલ અહીંયા બન્યો પાય બાય ટુ, એ જ રીતે આ જે એંગલ બન્યો એ પણ બન્યો પાય બાય ટુ। ઓકે, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બરાબર, પ્રવાહનો ફેઝર આપણે આ દિશામાં લઈ લીધો। હવે ખબર છે કે અવરોધમાં વોલ્ટેજનો ફેઝર પ્રવાહનો ફેઝર એક જ દિશામાં હોય, ઇન્ડક્ટરની અંદર પ્રવાહનો ફેઝર વોલ્ટેજના ફેઝર કરતાં પાય બાય ટુ જેટલો પાછળ હોય, અને કેપેસિટરમાં પ્રવાહનો ફેઝર એ વોલ્ટેજના ફેઝર કરતાં પાય બાય ટુ જેટલો આગળ હોય છે, પ્રવાહનો ફેઝર વોલ્ટેજના ફેઝર કરતાં પાય બાય ટુ જેટલો આગળ હોય છે। ઓકે, હવે આપણે આ ત્રણેય જે સદિશો છે વી આર વી એલ વી સીનો સરવાળો કરી સ્ત્રોત વોલ્ટેજ મેળવવો છે, બરાબર છે, આ ત્રણેયનો સરવાળો કરી સ્ત્રોત વોલ્ટેજ મેળવવો છે। તો કઈ રીતે, જો ધ્યાન આપજો, હવે જ ખાસ સમજવાનું છે, આકૃતિ મેઇન છે, ઘણા બધા પ્રશ્નો તમને થશે। ઓકે દોસ્તો, જો હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ, તો મેં આજે સદિશ છે ને એને નાનો બતાવ્યો છે, આજે સદિશ છે ને એને મોટો બતાવ્યો છે। તો અહીંયા આપણે એવું ધારી લઈએ કે વીસી ગ્રેટર ધેન વીએલ છે, તો આ બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, આથી એકબીજાની અસર નાબૂદ કરે, પણ વીસીની વેલ્યુ વીએલની વેલ્યુ કરતાં મોટી છે, તો આ બંનેનો આપણે પરિણામી સદિશ દોરીએ તો મને આ દિશામાં મળશે, એ આ દિશામાં। આ બંનેનો પરિણામી સદિશ લઉં છું, વીએલનું મૂલ્ય વીસીના મૂલ્ય કરતાં નાનું છે, વીસીનું મૂલ્ય વીએલના મૂલ્ય કરતાં મોટું છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં એકબીજાની અસર નાબૂદ કરે, તો પરિણામી સદિશ એકબીજાની અસર નાબૂદ કરે, તો પરિણામી સદિશ જે સદિશનું મૂલ્ય મોટું હોય એ દિશામાં મળે, તો આ દિશામાં મળશે। તો આ બંનેના પરિણામી સદિશને હું એ બંનેના પરિણામી સદિશને હું
वीसी प्लस वीएल वड़े दर्शाऊ छू, वीसी प्लस वी एल वड़े दर्शाऊ। घना बदा विद्यार्थी प्रश्न थोड़ा हे कि केम, हम तक जवाब मिली जैसे। ओके चलो, आज आई है वी आर है ये तो आज दिशा में, ये आज दिशा में आई, अँ वी आर लई लो छो, वी आर सदिश। हवे आपणे अहींया एवुं कीधुं के दरेक घटकमांथी पसार थतो प्रवाह समान कंपविस्तार वाळो अने समान कळामां छे, तो आपणे धारी लईए के धारो के आ जे प्रवाह छे ने ए प्रवाह आई इज इक्वल टू आई एम साइन ओमेगा टी प्लस फाइव जेटलो छे। आ जे प्रवाह छे ए प्रवाह आई इज इक्वल टू आई एम साइन ओमेगा टी प्लस फाइव जेटलो, ज्यां फाइव ए प्रवाह अने वोल्टेज वच्चेनो कड़ा तफावत जे आपणे शोधवानो छे। खास समझो तो आईए आ जे अक्ष छे एनी साथे बनावेलो कोण केटलो थाय, ओमेगा टी प्लस फाइव थशे। हवे आपणे वी आर सदिश अने वीसी सदिश प्लस वीएल सदिशनो सरवाळो करवो छे त्रिकोणनी रीतनी पद्धति, तो सरवाळो करवो तो कई रीते कराय, तो आ एक सदिश थयो ना बीजो सदिश थयो, तो बंने उगम बिंदुमांथी तो निकळता ना होवा जोईए, तो आपणे एक काम करीए आ सदिशने उठावीने छे ने प्रथम सदिश, प्रथम सदिशना शीर्ष ऊपर मूकी दो आ रीते, तो आ जे सदिश थई गयो ए वीसी सदिश प्लस वीएल सदिश थशे। आ बंनेનો આપણે પરિણામી સદિશ દોરવો હોય તો કઈ રીતે દોરી શકાય, તો પ્રથમ સદિશના પૂંછ અને બીજા સદિશના શીર્ષને જોડતો પરિણામી સદિશ, એટલે આ આપણને મળી ગયો સ્ત્રોત વોલ્ટેજનો ફેઝર દોસ્તો। હવે તમને ખબર પડશે કે કેમ મેં અહીંયા વીસી સદિશ પ્લસ વીએલ સદિશ લીધા, તો મેં તમને ધોરણ 11 ની અંદર શીખવાડ્યું કે ત્રિકોણનો નિયમ ફક્ત કઈ દિશામાં વપરાય, टीएच टीएच दिशा में वपराय, त्रिकोण नियम फक्त टीएच टीएच दिशा में वपराय, तो अँ थी शुरुआत करो टीएच टीएच, तो वीआर सदीश प्लस वीसी सदीश प्लस वीएल सदीश इज इक्वल टू वी सदीश, तो तमने आ समीकरण मळे, बाकी मळे नहीं। तमे वीसी सदीश प्लस वीएल सदीश लो तो ज तमने अहींया त्रिकोणना नियमनी मदद थी सरवाळो मळे, बाकी सरवाळो मळे नहीं। ओके तो दोस्तों आ ध्यान रखो, चोपड़ी में डायरेक्ट आपेलो छे के वीसी अने वीएल परस्पर विरुद्ध एक ज रेखा में विरुद्ध दिशा में होवाथी तेमनो परिणामी सदिश वीसी सदिश प्लस वीएल सदिश थशे। ओके अने अहींया तमे जोई शको छो, हूँ वीसी सदिश प्लस वीएल सदिश लो तो ज आपणने वी सदिश इज इक्वल टू वीआर सदिश प्लस वीसी सदिश प्लस वीएल सदिश मळे छे, ना होय तो आने चलो तमे पी कही दो, आने क्यू कही दो, अने त्रिकोणनो नियम वापरो तो ओपी सदिश प्लस पी क्यू सदीश, हमणा हूँ नहीं त्या लगत कारण के आकृति में हजी घणु बधुं मारे दर्शावानुं बाकी छे। हवे ध्यान आपजो, आ जे सदीश छे एनी लंबाई एटले के मूल्य केटलुं छे, तो आपणे लई लईए अहींया के वी आर नुं मूल्य केटलुं छे, बराबर छे, आ जे फेजर छे वी आर वीसी प्लस वीएल एना मूल्यो केटला छे, तो ध्यान आपजो बे मिनिट, आ जे वी आर फेजर छे एनुं मूल्य आपणे लई लईए वी आर एम, आनु मूल्य ले लिए वी आर एम, आ जे छे वीसी सदिश प्लस वीएल सदिश एनो मूल्य थाय, एनु मूल्य अहींया हूँ लखू छू, मोड़ में लखू पड़शे वीसी एम माइनस वीएल एम। ओके एनु मूल्य वीसी एम माइनस वीएल एम, मोड़ ना करो तो चाले, आपणे मूल्य ज लखीए छीए, अने आ जे सोर्स वोल्टेज छे ए सोर्स वोल्टेजनुं मूल्य हूँ अहींया लखू छू वी एम छे। ओके दोस्तो सोर्स वोल्टेजनुं मूल्य केटलुं छे वी एम छे, तो अहींया लखी नाखू के वी आर वी एल कैपिटल लेवा पड़से, वी आर फेजर वी आर
VL અને VC ના મૂલ્યો, તો VR નું મૂલ્ય VRM બરાબર આપણે આમ લખી શકીએ IMR, ચલો VCM નું મૂલ્ય IMXC, VLM નું મૂલ્ય IMXL. ઘણા વિદ્યાર્થીને થશે કઈ રીતે, તો ધ્યાન આપો દોસ્તો, અવરોધ માટે શું છે, તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R, ઇન્ડક્ટર માટે V બાય XL અથવા IM લઈ લો ભાઈ, IM VM બરાબર છે, VM બાય XL, VM બાય XC. તો થઈ ગયો દોસ્તો અહીંયા VM ઇઝ ઇક્વલ ટુ IM RR, IM ઇન્ટુ R બરાબર છે, ઇન્ડક્ટર માટે VM ઇઝ ઇક્વલ ટુ IM XL, કેપેસિટર માટે VM ઇઝ ઇક્વલ ટુ IM XC. ઓકે દોસ્તો, હવે હું ચલો નામ આપું એટલે તમને ખબર પડે, આને ઓ કહી દેવો અને પી કહી દો, જગ્યા છે નહીં દોસ્તો, અને આને ક્યુ કહી દો. આમાં તમે ત્રિકોણનો નિયમ વાપરો, ટી એ ટી એચ, તમને આ જ મળે, ઓ પી સદીશ પ્લસ પી ક્યુ સદીશ ઇઝ ઇક્વલ ટુ ઓ ક્યુ સદીશ, બરાબર છે. તો ઓ પી સદીશ એટલે થાય વી આર સદીશ, પી ક્યુ સદીશ એટલે તમે લખી શકો વી સી સદીશ પ્લસ વી એલ સદીશ, અને ઓ ક્યુ સદીશ એટલે વી સદીશ, ખબર પડી દોસ્તો. આ વી સદીશ એટલે સ્ત્રોત વોલ્ટેજનો ફેઝર છે, બરાબર છે, વી આર સદીશ એટલે અવરોધનો ફેઝર છે, અને વી સી સદીશ પ્લસ વી એલ સદીશ એ ઇન્ડક્ટર અને કેપેસિટરનો પરિણામી ફેઝર છે. હવે આની અંદર આપણે છે ને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી, આ જે ત્રિકોણ મળ્યો એ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ, તો ત્રિકોણ ઓ પી ક્યુમાં પાયથાગોરસના પ્રમેય મુજબ શું લખાશે, તો આ રીતે લખાશે ઓ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ પી સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર. ઓ ક્યુ સ્ક્વેર મૂલ્ય જ લેવાય, હા ખાસ ધ્યાન રાખજો, તો એનું મૂલ્ય થશે વી આર એમ નો સ્ક્વેર, ઓકે સોરી, ઓ ક્યુ સ્ક્વેર એટલે વી એમ સ્ક્વેર, ઓકે ઓ ક્યુ સ્ક્વેર એટલે થશે વી એમ સ્ક્વેર, ઓ પી એટલે વી આર એમ નો સ્ક્વેર, એટલે હું ડાયરેક્ટ લખી નાખું ને વી આર એમ નો સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર એટલે વી સી એમ માઇનસ વી સી એમ માઇનસ વીએલએમ સ્ક્વેર થશે. હવે આપણે કિંમતો મૂકીએ, ધ્યાન આપજો દોસ્તો, હવે કિંમતો મૂકીએ તો વીએમ સ્ક્વેર એમના એમ જ, વી આર એમ એટલે થશે આઈ એમનો સ્ક્વેર ઇન્ટુ આર પ્લસ વી સી એમ એટલે આઈએમ એક્સી માઇનસ વીએલએમ આઈએમ એક્સએલ નો સ્ક્વેર, વી એમ સ્ક્વેર આઈ સ્ક્વેર એમ આર પ્લસ, આમાંથી આઈએમ બહાર આવશે તો આઈએમ સ્ક્વેર એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર. ઓકે, આખા પદમાંથી શું બહાર આવી જશે, તો આખા પદમાંથી બહાર આવી જશે આઈ સ્ક્વેર એમ, તો રહ્યું આર પ્લસ એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર. ઓકે દોસ્તો, આર પ્લસ એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર. હવે આપણે વર્ગમૂળ લઈએ, તો વર્ગમૂળ લઈએ તો મળશે આપણને વીએમ ઇઝ ઇક્વલ ટુ આઈએમ અંડરરૂટની અંદર, દોસ્તો અહીંયા આર સ્ક્વેર કરવાનું રહી ગયું આપણે, બરાબર, વી આર એમ સ્ક્વેર એટલે આઈએમ સ્ક્વેર આર સ્ક્વેર આર સ્ક્વેર આર સ્ક્વેર. હો ધ્યાન આપજો, ફરી એકવાર સમજી લો ચલો, તો ઓ ક્યુ સ્ક્વેર એટલે વી એમ સ્ક્વેર, ઓ પી સ્ક્વેર એટલે વી આર એમ સ્ક્વેર, ઓકે પી ક્યુ સ્ક્વેર એટલે વી સી એમ માઇનસ વી એલ એમ સ્ક્વેર થશે. હવે આનો સ્ક્વેર એટલે આઈએમ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર થશે, આ તો બરાબર છે, કિંમત મૂકી આઈએમ માઇનસ એક્સી આઈએમ ઇન્ટુ એક્સએલ નો હોલ સ્ક્વેર. હવે આમાંથી આપણે આઈએમને બહાર લઈએ તો હોલ સ્ક્વેર છે એટલે આઈએમ સ્ક્વેર બહાર આવશે, બરાબર છે, આ બંને પદમાંથી આપણે આઈએમ સ્ક્વેરને બહાર લઈ લીધું એટલે આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર, તો આપણને મળશે વીએમ ઇઝ ઇક્વલ ટુ આઈએમ
रूट ऑफ आर स्क्वेर प्लस एक्सी माइनस एक्सेल नो होल स्क्वेर। तो आई एम बराबर आपने शू मू हूँ क्या जो ओके अँ जो छो ध्यान आपजो आटली जगह उपयोग कर लो। तो आई एम इज इक्वल टू मू अपन बी एम बाय रूट ऑफ आर स्क्वेर प्लस एक्सी माइनस एक्सेल नो होल स्क्वेर। अने जे आर स्क्वेर प्लस एक्सी माइनस एक्सेल नो होल स्क्वेर छे ने भाई एने कहेवामां आवे छे एलसीआर परिपथनो इम्पीडन्स। शुं कहेवाय? इम्पीडन्स, कुल अवरोध। ना खबर पड़े तो आनी साथे सरखाओ, अवरोध माटे वीएम बाय आर, इंडक्टर माटे वीएम बाय एक्सएल, बराबर छे, कैपेसिटर माटे वीएम बाय एक्सी, अने एलसीआर माटे वीएम बाय झेड, एलसीआर माटे वीएम बाय झेड, अने ज्यां झेड ए शू छे तो झेड ए एलसीआर श्रेणी परिपथनो इम्पीडन्स छे, जेनुं सूत्र आर स्क्वेर प्लस एक्सी माइनस एक्सेल नो होल स्क्वेर थाय, याद राखजो। ओके, झेड इज इक्वल टू रूट ऑफ आर स्क्वेर प्लस एक्सी माइनस एक्सेल नो होल स्क्वेर। पत्तू भरी गयू छे, आपणे आगळ जवुं पड़शे, पहेला स्क्रीनशॉट लेवो હોય તો લઈ લેજો। ओके, तो आपने लास्ट इक्वेशन क्यों मळ्युं? तो लास्ट इक्वेशन आपने कंईक आवुं मळ्युं, आई एम इज इक्वल टू वी एम बाय रूट ऑफ आर स्क्वेर प्लस एक्सी माइनस एक्सेल नो होल स्क्वेर। ज्यां आपणे रूट ऑफ आर स्क्वेर प्लस एक्सी माइनस एक्सेल ना होल स्क्वेर ने शू नाम आप्युं हतुं? तो एने आपणे कहीए छे एलसीआर परिपथनो इम्पीडन्स। तो एलसीआर परिपथनो एलसीआर परिपथनो कुल इम्पीडन्स, कुल शब्द काढी नाखो, इम्पीडन्स एटले कुल अवरोध। ओके, કેટલાક વિદ્યાર્થીઓને થાય કે સાહેબ આ કેવું નામ આપ્યું છે? તો ઇમ્પીડન્સ એટલે કુલ અવરોધ, જેને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ। તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલનો હોલ સ્ક્વેર થાય। આનો એકમ કયો થાય? સમજો, એકમ तो मैं हमणां तमने वात करी कि आई एम इज इक्वल टू वी एम बाय आर, वी एम बाय एक्सेल, वी एम बाय एक्सी, वी एम बाय झेड। तो एक्सेल नो एकम ओम, एक्सी नो एकम ओम, तो इम्पीडन्स नो एकम पण शू थशे? ओम थशे। आगळनी आकૃતિમાં બે ત્રણ વસ્તુ મારે તમને કહેવાની રહી ગઈ, ફરી એકવાર આકૃતિમાં ધ્યાન આપજો। હું ફાઇનલ થિયરી ચલાવીશ ત્યારે આકૃતિ દોરેલી હશે। ઓકે દોસ્તો, આ આપણે લીધો હતો અવરોધનો ફેઝર, જેને આપણે નામ આપી દીધું હતું વી આર। જ્યારે હું ફાઇનલ થિયરી ચલાવીશ ત્યારે આ સદિશનો ઉપયોગ નહીં કરું, એટલે સદિશ તીનું નિશાન નહીં કરું, ધ્યાન રાખજો। અને અહીંયા આપણે લીધો તો આ વીસી પ્લસ વીએલ, જોકે આનું તો કોઈ કામ નથી, આપણે તો એને અહીંયા જ બતાવવાનું છે। ઓકે, વીસી પ્લસ વીએલ, અને આ પરિણામી ફેઝર જે આપણને સ્ત્રોત વોલ્ટેજનો ફેઝર આપે છે, વી ઓનલી ફોર વી દોસ્તો, નોટ વીઆર, વીઆર તો ઉપર છે જ। ઓકે, હવે આનું મૂલ્ય કેટલું હતું વીઆરનું? તો વીઆરની
वेल्यू थी वी आर एम, ओके आनी वेल्यू थी वी सी एम माइनस वी एल एम, आनी जे वेल्यू थी ए वेल्यू थी वी एम, कम विस्तार अथवा सदीश नी लंबाई। हवे ध्यान आपजो, आपणे वोल्टेजनुं समीकरण लीधुं तुं वी बराबर वी एम साइन ओमेगा टी, એટલે આ સોર્સ વોલ્ટેજ છે એની કળા કે એંગલ કેટલો છે ઓમેગા ટી, તો એક્સએક્સ સાથે કેટલો કોણ બનાવે ઓમેગા ટી। પ્રવાહનું સમીકરણ આપણે આવું લીધું તો આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઇવ લીધું હતું, તો આ જે છે એ પ્રવાહનું ફેઝર પણ થાય ને ભાઈ, આઈનો ફેઝર, કારણ કે અવરોધ માટે વોલ્ટેજનો ફેઝર અને પ્રવાહનો ફેઝર એક જ દિશામાં હોય, તો આ જે એંગલ બન્યો એ આ એ એંગલ કયો થાય ઓમેગા ટી પ્લસ ફાઇવ થાય। તો વી આર અને વી વચ્ચેનો એંગલ કેટલો થાય, વી આર અને વી વચ્ચેનો એંગલ કેટલો થાય, બરોબર છે, આઈ અને વી આર તો એકબીજાને સમાંતર છે, તો આ વી આર અને વી વચ્ચેનો એંગલ થશે ફાઇવ, બરોબર છે, વી આર અને વી વચ્ચેનો ખૂણો કેટલો છે, તો ખૂણો ફાઇવ છે। હવે આ ત્રિકોણની અંદર આપણે ટેન ફાઇવ લઈએ આકૃતિમાં, આ નાઇન્ટી છે, તો આ કર્ણ થઈ જશે, આ કર્ણ આ સામેની બાજુ, ઓકે આ થઈ જશે પાસેની બાજુ। આ બધા એંગલ સમજાય, ખાસ સમજો, સોર્સ વોલ્ટેજનો ફેઝર એ એક્સએક્સ સાથે ઓમેગા ટી કોણ બનાવે છે, પ્રવાહનો ફેઝર ઓમેગા ટી પ્લસ ફાઇવ કોણ બનાવે છે, વી આર ને વી વચ્ચેનો કોણ ફાઇવ છે। હવે આની અંદર આપણે ટેન ફાઇવ લઈએ, તો ટેન ફાઇવ એટલે સામેની બાજુ આપણે મૂલ્ય લેવાના છે, વી સી એમ માઇનસ વી એલ એમ ભાગ્યા થયું વી આર એમ, ઓકે એમ એટલે મેક્સિમમ વેલ્યુ। હવે આપણને ખબર છે ટેન ફાઇવ વી સી એમની વેલ્યુ કેટલી હતી, આઈ એમ એક્સી વી એલ એમની વેલ્યુ કેટલી હતી, આઈ એમ એક્સેલ અને વી આર એમની વેલ્યુ કેટલી હતી, આઈ એમ આર, વેલ્યુ એટલે મૂલ્ય। ચલો ઉપરથી આઈ એમ નીકળી જશે, નીચેથી આઈ એમ કેન્સલ, ઉપરથી આઈ એમ કોમન લઈએ, આઈ એમ આઈ એમ કટ થઈ ગયા, તો એક્સી માઇનસ એક્સેલ બાય આર, ટેન ફાઇવ ઇઝ ઇક્વલ ટુ એક્સી માઇનસ એક્સેલ બાય આર। શું સમજવાનું છે દોસ્તો, તો અવરોધમાં કળા તફાવત કેવો હતો, ઝીરો, ઇન્ડક્ટર અને કેપેસિટરમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત પાઈ બાય ટુ હતો, પરંતુ એલસીઆર પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સી માઇનસ એક્સેલ બાય આર થાય, જે આઈ અને વી વચ્ચેનો કળા તફાવત, આઈ અને વી વચ્ચેનો કળા તફાવત એલસીઆર પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ કૌંસની અંદર એક્સી માઇનસ એક્સેલ બાય આર થાય, ધ્યાન રાખજો। અને એલસીઆર પરિપથમાં વોલ્ટેજનું સમીકરણ તો એ જ, વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી, પરંતુ પ્રવાહનું સમીકરણ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઇવ, જે ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સી માઇનસ એક્સેલ બાય આર થશે। ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હવે આપણને આ જે સમીકરણ મળ્યું ઝેડ ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલનો હોલ સ્ક્વેર, અને આ જે સમીકરણ મળ્યું ટેન ફાઇવ ઇઝ ઇક્વલ ટુ એક્સી માઇનસ એક્સેલ બાય આર, ને આપણે આલેખીય રીતે દર્શાવી શકીએ છીએ, અને એને કહેવામાં આવે છે ઇમ્પીડન્સ ડાયાગ્રામ, એને આપણે કહીએ છીએ ઇમ્પીડન્સ ડાયાગ્રામ। તો એ ડાયાગ્રામ કંઈક આવો બનશે, ધ્યાન આપજો, બંને સમીકરણ આપણને આ ડાયાગ્રામ ઉપરથી મળી જશે, આને હું એક્સી માઇનસ એક્સેલ કહી દઉં, બરોબર છે, આને હું
झेड कही दो, आ एंगल ने हूँ फाइव कही दो। तो आ अपने जो डायग्राम याद हो तो अपने टेन फाइव मड़ी जैसे, टेन फाइव नाम आपी दो ओ पी क्यू में टेन फाइव, सामेनी बाजू एक्सी माइनस एक्सएल बाय आर, पायथागोरस प्रमेय पायथागोरस प्रमेय वापरो तो शू थे ओपी ओ क्यू स्क्वेर इज इक्वल टू ओपी स्क्वेर प्लस पी क्यू स्क्वेर, तो ओ क्यू इज इक्वल टू रूट ऑफ ओपी स्क्वेर प्लस पी क्यू स्क्वेर, ओ क्यू इतले झेड, ओपी स्क्वेर इतले आर स्क्वेर, पी क्यू स्क्वेर एक्सी माइनस एक्सएल स्क्वेर। तो दोस्तों आ इम्पिडन्स डायग्राम पर आपने इम्पिडन्स मूल्य मिली जाए और प्रवाह और वोल्टेज वच्चे कड़ा तफावत मिली जाए, बने समीकरण आधार मैं इम्पिडन्स डायग्राम बनाया छो जो आप याद रखना है बराबर है, आर एक्सी माइनस एक्सएल और झेड है। आना पर आप पावर फेक्टर शोधी शकीय, पावर फेक्टर आग आवशे दोस्तों, पण याद रखो कॉस फाइव ने अपने पावर फेक्टर कही है, पावर फेक्टर सूत्र थे आर बाय झेड, तो कॉस फाइव इज इक्वल टू रूट ऑफ, कॉस फाइव इज इक्वल टू रूट ऑफ, सॉरी कॉस फाइव इज इक्वल टू आर बाय रूट ऑफ झेड नी वेल्यू आर स्क्वेर प्लस एक्सी माइनस एक्सएल नो होल स्क्वेर। दोस्तों तो बहुज अगत्यनी ने कामनी थीअरी छे, हजी आपणे फाइनल चलावानी बाकी छे अने हजी आ थीअरीमां घणुं समझावानुं बाकी छे, पण हवे हूँ तमने फाइनल थीअरीनी अंदर ज कहीश। ओके दोस्तों, कारण के बहुज लांबो लेक्चर थई गयो छे आ एक थीअरीनी पाछळ। दोस्तों आ मैं तमने थीअरी समझावी, खास समझजो आईएमपी थीअरी चार मार्क्स माटे। ओके, स्क्रीनशॉट लेवानो होय तो लई लो। हवे आपणे फाइनल थीअरी तरफ जईशुं। चलो हमें तो आप फाइनल थीअरी जो है, तो सवाल कहीं अपने आ प्रमाण पूछाय कि एलसीआर एसी श्रेणी परिपथ मे फेजर की रीत वड़े प्रवाह वोल्टेज और प्रवाह वच्चे कड़ा तफावतना सूत्रों मेड़ो। मैं तमने बधीज आकृतिओ समझा दीधी है और आकृतिओं आधार आप वर्णन करने। तो पहली आकृति जेम आप जी शीए कि अवरोध आर इंडक्टर एल कैपेसिटर सी ने एसी वोल्टेज प्राप्ति स्थान साथ जोड़ेल छे, अने एसी प्राप्ति स्थान वोल्टेज केटलो छे, तो एसी प्राप्ति स्थान वोल्टेज वी इज इक्वल टू वी एम साइन ओमेगा टी छे। ओके, तो आज बंद परिपथ है एम आप किचोफना नियम नो उपयोग करिए, तो मैं तमने शीखवाड़ दीधु डायरेक्ट इक्वेशन आपने मळशे वी एल प्लस वी आर प्लस वी सी इज इक्वल टू वी छे। हम आ त्रणे घटकों एक बीजा साथ श्रेणी में जोड़ेला है, माटे दरेक घटक में पसार थतो जे प्रवाह है ये प्रवाह सामन कंप विस्तारवाड़ो अने सामन कड़ा में हो। आ प्रवाह अपने धारी लीए छे, धारो कि परिपथ में पसार थतो प्रवाह आई इज इक्वल टू आई एम साइन ओमेगा टी प्लस फाइव है, अने जे फाइव शू छे खास समझो, तो फाइव ए वोल्टेज प्राप्ति स्थान वोल्टेज अने परिपथ में प्रवाह वच्चे कड़ा तफावत छे। ओके, तो दोस्तों जो आ पहली आकृति है ने ए पहली आकृति पर आपणे आटला मुद्दा लखवाना छे, बराबर छे। चलो फरी एक बार जो, तो आकृति में दर्शाव्या मुजब अवरोध आर इंडक्टर एल अने कैपेसिटर सी ने एसी वोल्टेज प्राप्ति स्थान साथे श्रेणी में जोड़ेल छे। बीजो मुद्दो, एसी प्राप्ति स्थान वोल्टेज वी इज इक्वल टू वी एम साइन ओमेगा टी। हवे किचोफ नो बीजो नियम आपेल बंद परिपथ ने लगाड़ता वी एल प्लस वी आर प्लस वी सी इज इक्वल टू वी, आपणे स्मोल अक्षर में लखीशू, ए खास ध्यान रखो, कारण के पहला पण मैं तमने कीधुं कि अहीं स्मोल अने कैपिटल में क्यां भूल न थाय एनुं आपणे ध्यान राखीशुं। तो आ स्मोल लेटर्स में आपणे लखीशुं वी एल प्लस वी आर प्लस वी सी इज इक्वल टू वी। હવે એલસીઆર શ્રેણી પરિપથમાં દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ સમાન કંપવિસ્તાર અને સમાન કળા ધરાવે છે, તો આ પ્રવાહને નીચે મુજબ દર્શાવીએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઇવ, જે ફાઇવ શું થશે, તો ફાઇવ એ પ્રાપ્તિ સ્થાન
वोल्टेज प्राप्ति स्थानना बे छेड़ा वच्चेना वोल्टेज अने परिपथमाना प्रवाह वच्चेनो कड़ा तफावत छे। चलो अहींया सुधी क्लियर। हवे आपणे आ आकृति लईए। आ आकृतिने मैं नाम आप्युं छे ए। ओके, हवे आ आकृतिना आधारे आपणे वर्णन करीशुं। दोस्तों ध्यान राखजो, आकृति एना आधार वर्णन, आकृति एना आधार वर्णन, तो आपणे क्वेश्चन जराय अघरो लागशे नहीं। हवे ध्यान आपो, तो आकृति एमां એટલે આની અંદર, આને આપણે આકૃતિ એ કહીશું, તો આકૃતિ એમાં પ્રવાહના ફેઝરને આઈ વડે દર્શાવેલ છે, કેપિટલ આઈ, તથા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VL, કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VC અને અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VRના ફેઝરને આપણે કેપિટલ VL, કેપિટલ VR અને કેપિટલ VC વડે દર્શાવેલ છે। ઓકે દોસ્તો, ક્લિયર છે। ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજના ફેઝરને આપણે VL વડે, કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજના ફેઝરને આપણે VC વડે, અવરોધના બે છેડા વચ્ચેના ફેઝરને આપણે VR વડે દર્શાવેલ છે। હવે આપણને ખબર છે, આપણે અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર વગેરે પરિબળો ભણીને આવ્યા, તો આપણને ખબર છે કે VR અને I हमेशा सामन कड़ा में ज होके अने वी एल ए आई करता पाई बाय टू जेटलो आग हो। आ रीते वाक्य रचना लखी थी कि प्रवाह इंडक्टर धरावता परिपथ में प्रवाह ए वोल्टेज फेजर करता पाई बाय टू जेटलो पाछळ हो। तो मैं आ रीते लख्यू है कि वी एल ए आई करता कड़ा में पाई बाय टू जेटलो आग हो। आज वी सी है, वी सी એ આઈ કરતા કડામાં પાઈ બાય ટુ જેટલો પાછળ હોય છે। ઓકે દોસ્તો, તો આકૃતિના આધારે આપણને મુદ્દા લખતા આવડે કે આકૃતિ એમાં પ્રવાહના ફેઝરને આઈ વડે તથા વોલ્ટેજના ફેઝરો વી આર, વી એલ અને વી સી વડે દર્શાવ્યા છે। વી આર એ આઈ સાથે સમાન કડામાં હોય, વી એલ એ આઈ કરતા કડામાં પાઈ બાય ટુ જેટલો આગળ હોય, વી સી એ આઈ કરતા કડામાં પાઈ બાય ટુ જેટલો પાછળ હોય। એકદમ ઇઝી છે। હવે આપણે વાત કરીએ કે ફેઝર વી આર, વી સી અને વી એલ નું મહત્તમ મૂલ્ય, અથવા એને આપણે કંપ વિસ્તાર પણ કહી શકીએ, જે આપણે આ પ્રમાણે લખી શકીએ, તો વી આર નું મહત્તમ મૂલ્ય શું થશે એને આપણે વી આર એમ કહી દઈએ, અને હું એને પાછો સ્મોલ લેટર્સમાં લખું છું, તો વી આર એમ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ આઈ એમ ઇન્ટુ આર, VCM is equal to IM into XC। ઓકે દોસ્તો, આ બધી જ વસ્તુ આપણે આના આધારે લખી છે। I is equal to V by R, તો V is equal to થાય IR, તો VLM is equal to IM XL થશે। ક્લિયર દોસ્તો, યાદ રહી ગઈ ત્રણે ત્રણ વસ્તુઓ કે ફેઝર VR, VC, VL નું મહત્તમ મૂલ્ય અથવા કંપ વિસ્તાર આપણે આ પ્રમાણે લખી શકીએ, VRM is equal to IM into R, VCM is equal to IM into XC, VLM is equal to IM into XL। હવે સમીકરણ બે ને ફેઝરના સ્વરૂપમાં આપણે લખીએ। આ જે સમીકરણ હતું ને, વી એલ પ્લસ વી આર પ્લસ વી સી ઇઝ ઇક્વલ ટુ વી, એને આપણે ફેઝરના સ્વરૂપમાં લખીએ। મેં તમને સમજાવ્યું ત્યારે સદિશનો ઉપયોગ કર્યો હતો, ઉપર તીરનું નિશાન મૂક્યું હતું, પણ મેં તમને કીધું હતું કે આપણે થિયરી સમજાવતી વખતે આપણે તીરનું નિશાન નહીં મૂકીએ, તો કેપિટલ વી એલ પ્લસ કેપિટલ વી આર પ્લસ કેપિટલ વી સી ઇઝ ઇક્વલ ટુ વી થાય છે। અને મેં તમને એ પણ સમજાવ્યું હતું કે આમનો સરવાળો આપણે સામાન્ય બીજગણિતની મદદથી કરી શકતા નથી, આમનો સરવાળો સદિશની રીતથી કરવામાં આવે છે। ઓકે દોસ્તો, તો આકૃતિના આધારે મુદ્દાઓ યાદ રહે, એકદમ ઇઝી મુદ્દાઓ છે, આકૃતિ સમજવાની અને એના આધારે આપણે મુદ્દાઓ લખવાના અથવા આકૃતિનું વર્ણન કરવાનું। ચલો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ। ફર્સ્ટ, સેકન્ડ, આકૃતિ એમાં આપણે VL, VR, VC અને આઈના ફેઝરો વચ્ચેનો સંબંધ જોયો। હવે મેં તમને અહીંયા આકૃતિ બીમાં વી, VR અને VC પ્લસ VL વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે। આકૃતિ મેં તમને સમજાવેલી છે, એટલે ફરીવાર સમજાવીને આપણે વધારે સમય નહીં બગાડીએ। V શું છે,
તો એ વી એ વોલ્ટેજ પ્રાપ્તિસ્થાનના વોલ્ટેજનો ફેઝર છે, જેનો કંપવિસ્તાર કેટલો છે, વીએન છે. વીઆર અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજનો ફેઝર છે, જેનો કંપવિસ્તાર કે મહત્તમ મૂલ્ય વીઆરએમ વીઆરએમ છે. અને વીસી પ્લસ વીએલ શું છે, તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ના ફેઝર વીસી અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજના ફેઝર વીએલનો પરિણામી ફેઝર છે, જેનું મૂલ્ય વીસીએમ માઇનસ વીએલએમ છે. આ ત્રણેયનો સંબંધ આપણે આકૃતિમાં દર્શાવેલો છે. અને આપણે કેપિટલ વીને આપણે કહી શકીએ કે વીઆર અને વીસી પ્લસ વીએલનો પરિણામી ફેઝર છે વી. ઓકે દોસ્તો, હવે આપણે જોઈએ કે આકૃતિ એમાં વીસી અને વીએલ એક રેખા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેમનો પરિણામી ફેઝર વીસી પ્લસ વીએલ થાય. કઈ રીતે થાય એ મેં તમને સમજાવી દીધું છે. અને આ પરિણામી ફેઝર વીસી પ્લસ વીએલ ના કંપવિસ્તારનું મૂલ્ય વીસીએમ માઇનસ વીએલએમ થશે. હવે આપણને જે આકૃતિ મળે છે, આ જે કાટકોણ ત્રિકોણ અહીંયા આપણને મળ્યો, આ જે કાટકોણ ત્રિકોણ મળે છે એમાં આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. બરાબર છે, અહીંયા રાઈટ એંગલ બરાબર બતાવી દીધું તમે. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો પાયથાગોરસના પ્રમેય પરથી આ પરિણામી ફેઝરનું મૂલ્ય આપણે લખી શકીએ વીએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોણનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો વીએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીઆરએમ સ્ક્વેર પ્લસ વીસીએમ માઇનસ વીએલએમ નો હોલ સ્ક્વેર. તો વીએમ સ્ક્વેર એમના એમ વીઆરએમ નું મૂલ્ય આપણને ખબર છે, આઈએમ આર નો હોલ સ્ક્વેર. ઓકે દોસ્તો, પ્લસ વીસીએમ આઈએમએક્સી માઇનસ વીએલએમ આઈએમએક્સએલ નો હોલ સ્ક્વેર. હવે આ જે પદ છે આ એક પદ છે, બીજું પદ છે. બીજા પદમાંથી આપણે આઈએમ ને બહાર લઈએ તો શું આવશે, આઈએમ સ્ક્વેર આવશે. અહીંયા હું આઈએમ ને બહાર લઉં, હોલ સ્ક્વેરમાંથી આઈએમ સ્ક્વેર આવશે. આનો વર્ગ શું થશે, આઈએમ સ્ક્વેર આર સ્ક્વેર થશે. તો આ બંને પદમાંથી મેં આઈએમ સ્ક્વેર બહાર લઈ લીધા છે, તો આઈએમ સ્ક્વેર હું બહાર લઈ લઉં તો અહીંયા પ્રથમ પદમાં વધશે આર સ્ક્વેર પ્લસ કૌંસની અંદર એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર. હવે આપણે આઈએમ સ્ક્વેરને કરતા બનાવી દઈએ તો આઈએમ સ્ક્વેરને કરતા બનાવી દઈએ તો આપણને મળશે આઈએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીએમ સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર. ઓકે દોસ્તો, હવે આપણે વર્ગમૂળ લઈએ બંને બાજુ. વર્ગમૂળ લઈશું તો આપણને મળશે આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર, જ્યાં રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર છે એને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર છે એને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. અને ઝેડ શું છે, તો ઝેડ એ એલસીઆર શ્રેણી એસી પરિપથનો ઇમ્પિડન્સ એટલે કે પરિપથનો કુલ અવરોધ છે. એલસીઆર શ્રેણી એસી પરિપથનો ઇમ્પિડન્સ એટલે કે કુલ અવરોધ છે. ઓકે દોસ્તો, ઝેડ એટલે અહીંયા ઇમ્પિડન્સ, ઇમ્પિડન્સ એટલે એલસીઆર શ્રેણી પરિપથનો કુલ અવરોધ. આ જે સમીકરણ છે એના આપણે આની સાથે સરખાવી દઈએ, આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વી એમ બાય ઝેડ ઓમના નિયમ અનુસાર. તો ઝેડ બરાબર આપણને મળી ગયું રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલ નો હોલ સ્ક્વેર. અથવા આપણે આ સમીકરણ આ રીતે પણ લખી શકીએ, કારણ કે આના બરાબર આપણે શું લઈ લીધું છે, ઝેડ લઈ લીધું. તો આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ. અને આપણે જોયું કે ફેઝર આઈ, અહીંયા ફેઝર આઈ બતાવું તો ફેઝર આઈ હંમેશા ફેઝર વીઆર ને સમાંતર છે. અને ફાઈવ શું છે, તો ફાઈવ એ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજના ફેઝર વી અને અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ વીઆર ના ફેઝર વચ્ચેનો કોણ છે. સિમ્પલ કહું, ફાઈવ એ વી આર અને વી વચ્ચેનો ખૂણો છે. હવે આપણે અહીંયા આકૃતિ બીમાં ટેન ફાઈવ લઈએ તો ટેન ફાઈવ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો ટેન ફાઈવ ઇઝ ઇક્વલ ટુ વીસીએમ માઇનસ વીએલએમ બાય વીઆરએમ લખી શકાય. સામેની બાજુ વીસીએમ માઇનસ વીએલએમ બાય પાસેની બાજુ વીઆરએમ થશે. VCM ની કિંમત મૂકી IMXC, VLM ની કિંમત મૂકી માઇનસ IMXL બાય IMR. માટે ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ થશે
आई एम कॉमन ले लो तो आई एम आई एम कट थी जैसे टेन फाइव इजगुड एक्सी माइनस एक्सएल बाय आ। तो भाई समीकरण सात शू दर्शावे छे? तो समीकरण सात एलसीआर एसी श्रेणी परिपथ में लागू पड़ेल वोल्टेज और प्रवाह वच्चे कड़ा तफावत दर्शावे छे। ओके दोस्तों फाइव शू दर्शावे छे? फाइव ने तमे करता बनाई शको फाइव इज इक्वल टेन इनवर्स एक्सी माइनस एक्सएल बाय आर। तो फाइव ए श्रेणी परिपथ में लागू पड़ेल वोल्टेज और प्रवाह वच्चे कड़ा तफावत दर्शावे छे। अने जो आपणे जे परिपथ लीधो एलसीआर श्रेणी परिपथ में एमा एक्सी ग्रेटर देन एक्सएल होय, एक्सी ग्रेटर देन एक्सएल होय तो फाई नुं मूल्य धन बनशे अने तेथी परिपथ कैपेसिटिव बने। खास समझो आ एक्सी ग्रेटर देन एक्सएल होय तो फाई धन बनशे अने तेथी परिपथ कैपेसिटिव बने अने परिणाम परिपथ में प्रवाह ए वोल्टेज करता आगळ हशे। जो एक्सी लेस देन एक्सएल होय तो फाई ऋण बनशे અને તેથી પરિપથ ઇન્ડક્ટિવ બને અને પરિણામે પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ હશે। દોસ્તો ખાસ સમજો એક્સી ગ્રેટર દેન એક્સએલ તો પરિપથ કેપેસિટીવ બને, એક્સી લેસ દેન એક્સએલ તો પરિપથ ઇન્ડક્ટિવ બનશે। અહીંયા આપણે એક્સી ગ્રેટર દેન એક્સએલ લઈશું ફાઈ ધન મળશે પરિપથ કેપેસિટીવ બનશે, એક્સી લેસ દેન એક્સએલ લઈશું ફાઈ ઋણ મળશે પરિપથ ઇન્ડક્ટિવ બનશે। ઓકે તો દોસ્તો અહીંયા મેં પેલી ચર્ચા નથી કરી જે મેં તમને સમજાવ્યું હતું ઇમ્પિડન્સ ડાયાગ્રામ, બરાબર? એ તમારા નોટ્સમાં લખી નાખવાનું છે ઇમ્પિડન્સ ડાયાગ્રામ, એની મદદથી પણ આપણે ટેન ફાઈવ એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા સંબંધ મેળવી શકીએ છીએ। આ ઉપરાંત આપણે ઇમ્પિડન્સનું મૂલ્ય મેળવી શકીએ છીએ। ઓકે તો દોસ્તો ચાર માર્ક્સમાં સવાલ પૂછાય આઈએમપી ક્વેશ્ચન છે, સ્ક્રીનશોટ લઈ લઈશું। First,